नमस्कार विद्यार्थी मित्रों, ऑनलाइन एजुकेशन में आपनो स्वागत छे। छेल्ले आपणे ध वाइल्ड सेवियर वन्य रक्षक एना विषे आपणे ए समझूती मेळवानो प्रयत्न करता था अने एमां आपणे जोयुं हतुं के अलीभाई है ई पोते एक प्रवासी है अने ए पण प्रवासी केवा तो कि पोते पगपाळा चालीने प्रवास करवावाळा पगपाळा चालीने पोते प्रवास करे अने ए पण खास हिमालयना है एटले के भारतनी तिबेटनी जे सरहद है एने बहु ज नजीक बराबर एनी आसपास है ई पोते आ रीतना है ई प्रवास ए करे है बराबर अने ए पण एकला रस्तामांथी एमने जे जे वस्तु है मळती जाए ई वेचता जाए અને એ વેચતા વેચતા પોતાનું હે એ ગુજરાન ને એ પોતે હે એ ભરણ પોષણ એ બધું કરતા જાય બરાબર તો આ રીતના હે એ અલીભાઈ હે એ મુસાફરી કરતા હતા અને એ મુસાફરી દરમિયાન બરાબર એક વખત એવી ઘટના બની જાય હે જે એ પોતે હે નીલમને એને કહે કારણ કે નીલમને એની ઈચ્છા હોય હે કે ભાઈ અલીભાઈ હે નીલમની એકને નહીં એમના કુટુંબીજનોની બધાની કે આ વખતે અલીભાઈ અમારે અહીંયા રોકાય અને અમને એમની એકાદી હે એ વાત તાજી કરીને કે બરાબર કે ભાઈ કઈ રીતના હે એ પોતે હે અહીંયા પ્રવાસ કરે હે એની વાત એ પોતે અહીંયા કહેવા માગતા હોય હે બરાબર અને એ વાત પ્રમાણે જ અહીંયા આપણા પાઠની હે એ શરૂઆત થઈ છે કે ભાઈ કઈ રીતના એ વાત હે એ કરતા હોય હે વાતમાં એ સરસ મજાની વાત કરે છે કે એકવાર એ પોતે જ્યારે હે એ નજીકના ગામમાંથી જ બરાબર આપણે કીધું એમ ભારત અને તિબેટની જે સરહદ હે અહીંયા જે નજીકનું ગામ હતું અહીંયાથી પોતે વહી ગયા એના ઘણા બધા કલાકો વીતી ગયા હોય છે અને થોડાક આગળ જાય તો પોતે જમવા માટે ભોજન માટે ઊભા રહે ત્યાં એને હે એક પ્રાણીનું ઘુરક્યું સંભળાય છે બરાબર એટલે તરત જ પોતે એ સચેત થઈ જાય પોતાના ખાવાનું ભોજન હે એનો ડબ્બો બંધ કરી નાખે પોતે પણ એકદમ નીચે નામી જાય કારણ કે જેથી કરીને એની સુગંધ એ દૂર સુધી પહોંચી શકે નહીં આવું વિચારીને પોતે હે અહીંયા નમી જાય નમવાના કારણમાં સાથે સાથે એ પણ બાબત છે કે ભાઈ પ્રાણીઓનું સૌથી વધારે સચેત એની ઇન્દ્રિય હે તો એ સુગંધ હે નાક હે આપણે આંખથી જોઈ એ નાકથી સૂંઘીને પડખે તો એના હિસાબે એ પોતે પોતાના જાતને બચાવવા પોતાની જાનને બચાવવા એ નમી જાય અને પોતાના હાથમાં બંને હાથમાં શસ્ત્ર લઈ રહે એક હાથમાં હે લોખંડની અણીવારો હોય એ બાંબુ સ્ટફ અને બીજા હાથમાં એનાથી પણ ડબલ ધારવાળું ચાકુ તો આ રીતના પોતે તૈયાર થઈ જાય છે અને હળવે હળવે જાતા જાતા ધાર ઉપર જઈને જુએ છે તો બે સ્નો લેપર્ડ બર્ફીલા ચિત્તા અહીંયા હોય છે અને પોતપોતાની રીતે રમતા હોય બસ આનંદમાં આવે છે પણ છતાં અહીંયા અલીભાઈ મૂંઝાઈ જાય કારણ કે એની મા ક્યાંક આસપાસ હશે અને એની મા જો અહીંયા આસપાસ હશે તો એનું આવી બીનું પાકું પણ થોડીક જ ક્ષણમાં એવી એક ઘટના બને જેનાથી અલીભાઈ હે એને રાહત થાય એ ઘટના એટલે શું તો કે એક રી છે એ ઝાડ પાછળથી ત્રાળ પાડતું પાડતું આવતું હોય આ બચાવવાનો શિકાર કરવા બરાબર ને જ સમયે સામેની બાજુથી હે એટલે કે જે લેપર્ડ મધર હે બરાબર સ્નો લેપર્ડ મધર એ પણ અહીંયા અમે આવી જાય છે અને એ પણ સામે ઘુરક્યું કરે છે અને સામેની સપાટીમાં આવે છે બરાબર પેજ નંબર 6 ઉપર એકદમ વચ્ચેના હે ભાગમાં બરાબર જેમાં અર્જુન એવું કીધું હતું હુશ બરાબર આપણે એ જોયું હતું બહુ હાઉ હોરિફાઈંગ કેટલું ભયંકર હોરિફાઈંગ એટલે થાય ભયંકર બરાબર એડે નીલમ નીલમ એ રીતના વાત કરીને કહે કીપ ક્વાઇટ શાંતિથી બેસ સેટ ધેર મધર ઇમ્પેશન્ટલી એમની માતા હે એ અધીરાયપૂર્વક ધીરજ વગરની રીતે કહે હે વોટ હેપન ધેન શું થયું કારણ કે વાર્તામાં એકદમ ટ્વિસ્ટ આવ્યો અને એ ટ્વિસ્ટ ખરેખર બહુ અત્યંત જબરદસ્ત હતો એનાથી પોતે એટલા બધા પ્રેરાઈ જાય એટલે એટલા બધા તન્મય થઈ ગયા કે વચ્ચે કોઈ બોલી મજા ન આવે કારણ કે હવે એન્ડ જાણવું હોય શું થયું હે એટલે તરત જ એની માતા કહે કે શાંતિથી બેસ થેન્ક ગોડ આઈ વોઝ લકી ફોર હર આઈસ વેર ફિક્સ્ડ ઓન હર કપ્સ હું ભગવાનનો આભાર માનું હું કે એની આંખો હે એ પોતાના બચ્ચા ઉપર હે એ ગોઠવાઈ રહેતી એના ઉપર ફિક્સ હતી બરાબર એન્ડ સી ડિડન્ટ લુક અપ એટ મી અને એણે મારી તરફ તો જોયું પણ નહીં વિધિન મોમેન્ટ્સ થોડીક જ ક્ષણોમાં ધ મધર લેપર્ડ લિપ ડાઉન ટુ ધ કપ્સ ટુ પ્રોટેક્ટ ધેમ બરાબર
માતા ચિત્તા હે એ પોતાના બાળકોના પ્રોટેક્શન રક્ષણ માટે હે અહીંયાથી લિફ્ટ ડાઉન કૂદકો લગાવે હે બરાબર સ્પ્રિંગિંગ અપ ઇન ધ એર હવામાં હે પવનમાં હે એ સ્પ્રિંગિંગ અપ કૂદકો લગાવે હે પોતે બરાબર અને એ પણ કઈ રીતના ગુસ્સાપૂર્વક સી લેન્ડેડ સ્ટ્રેટ ઓન ધ બિયર અને એ સીધી જ રીછ ઉપર છે પોતે નીચે ઉતરે છે અને એ પણ કઈ રીતના ફેરસલી એન્ડ ફિયરલેસલી જનૂનપૂર્વક અને ડર વગર. તો ભલે બહુ મોટું હોય, ખરેખર રીછનું હે એ શરીર ચિત્તા કરતાં એ મોટું હતું, પણ પોતે જનૂનપૂર્વક એની સામે અને ડર્યા વગર એની સામે એ પોતે થાય. તો બિયર લોસ્ટ ઇઝ બેલેન્સ, હવે આ રીતના એના ઉપર કૂદકો માર્યો એના કારણે રી છે એ પોતાનું જે સંતુલન છે એ અહીંયા ગુમાવી બેસે છે. તો વાયોલેન્ટ વાઇલ્ડ બીસ્ટ વેન્ટ રોલિંગ સ્ટ્રેટ ઓન ડાઉન ધ સ્ટીપ સ્નોની સ્લોપ ટમ્બલિંગ ઓન ઈચ અધર. ત્યારે આ બંને જે વાયોલન્ટ હિંસક વાઇલ્ડ બીસ્ટ જંગલી પ્રાણીઓ છે વેન્ટ રોલિંગ ડાઉન ધ સ્ટીપ, એ જે ચઢાણ છે એ ચઢાણમાં રોલિંગ ડાઉન ગોળ ગોળ એ ફરવા માંડ્યા એના ઉપર આવ્યું એટલે એકબીજે નંબર લઈ ગયા ને એ પણ ગયા સ્નોઈ સ્લોપ બરફીલો જે હે ઢોળાવ હે એના ઉપર. ટમ્બલિંગ ઓન ઈચ અધર એકબીજા ઉપર ઉપર નીચે થતા, ક્યારેક રીછ ઉપર હોય તો ક્યારેક ચિત્તો પર હોય, કારણ કે રોલિંગ ડાઉન હે બંને એ આવી રીતના ગોળ ગોળ પડતા ફરે છે. ક્યાં સુધી? ટીલ ધે લેન્ડેડ ઇન ધ નેરો વેલી, એક સાંકડી એવી ખાણમાં હે જ્યાં સુધી પડ્યા નહીં ઉતર્યા નહીં ત્યાં સુધી. અને એ પણ કઈ સાથે? વિથ લાઉડ થડ, મોટા અવાજ સાથે. લાઉડ થડ, થડ એટલે પણ અવાજ, જેમ બેંગ આપણે એક શબ્દ સાંભળ્યો હતો બરાબર, એ જ રીતના લાઉડ થડ એક મોટા અવાજ સાથે હે ત્યાં બંને પડે હે. આઈ ક્રેન માય નેક, મેં મારી હે ગરદન ઊંચી કરી. ક્રેન એટલે ખરેખર થાય ડોક્યું કરવું, મેં એ જોવા માટે ડોક્યું કર્યું મારી ગરદનથી. એન્ડ સો ડીડ ધ ટ્રુ ફ્રાઇટ એન્ડ કફ્સ, અને સામે એ જ રીતના બે ડરેલા હે બચાવો પણ હતા કે એની માતાનું શું થઈ છે બરાબર, ડર હે માતા બચાવવા માટે આવી હે અમને, ઓલો રી છે એ ભયંકર હે, તો સાથે થોડાક ડરેલા બચ્ચા પણ હતા કારણ કે અચાનક જ આખી આખી ઘટના અહીંયા બની ગઈ છે. ધ મધર ઇન્સ્ટિંક્ટ ઓફ પ્રોટેક્ટિંગ હર યંગ વન્સ ઇઝ વેરી સ્ટ્રોંગ, માતાની જે ઇન્સ્ટિંક્ટ હોય ઇન્દ્રિય હોય છે અને એમાં પણ ખાસ કરીને પોતાના બચ્ચાઓને પોતાના બાળકોને રક્ષણ કરવાની એ હંમેશા માટે બહુ જ વેરી સ્ટ્રોંગ, બહુ જ એ વધારે શક્તિમાન હોય. હરિભાઈ શી ઇઝ ઓલવેઝ રેડી ટુ ફાઇટ અન ટુ ડેથ ફોર અર યંગ વન્સ, અરે હરિભાઈ તે હંમેશા પોતાના બચ્ચાઓને એ રક્ષણાર્થ માટે એને બચાવવા માટે પોતાના પ્રાણ સુધી પણ હે એ લડવા તૈયાર હોય છે. સૈડ રામસિંહ, બરાબર રામસિંહ આ રીતના તરત જ વચ્ચે એ રીતના વાત કરે છે. યસ યુ આર રાઈટ સૈડ ધ મધર લવિંગલી લુકિંગ એટ ધ સ્માઇલિંગ ફેસીસ ઓફ નીલમ એન્ડ અર્જુન, અને એ જ વખતે નીલમ અને અર્જુનની માતા હે એ પણ પોતાના બાળકોના હસતા ચહેરાઓની સામે જોઈને એ રીતના કે હા તમે સાચા છો, એટલે કે કોઈ પણ માં હે પોતાના દીકરાના રક્ષણ માટે એ ગમે કરી શકે, ગમે એ પોતે કરી શકે, પોતાના દીકરાનું રક્ષણ થતું હોય એના માટે પોતે તમામ બાબતો કરવા માટે હંમેશા હે એ તત્પર હોઈ શકે બરાબર. અલીભાઈ કન્ટિન્યુ, અને ફરી પાછી અલીભાઈએ શરૂઆત કરી. ધ યુઝ બિયર થ્રી ટાઈમ્સ ધ સાઇઝ ઓફ ધ મધર લેપર, બરાબર વિશાળ રીચ જે માદા ચિત્તા હે એના કદ કરતાં ત્રણ ગણું મોટું. સ્ટુડ અપ ઓન ઇઝ હેન્ડ લેન્ગ્સ, પોતાના હેન્ડ એટલે કે પાછળના પગથી પોતે અહીંયા ઊભું થાય છે. હી સ્ટ્રેચ આઉટ હિઝ બિગ પોઝ વિથ સ્ટ્રોંગ શાર્પ નેલ્સ, પોતાનો હે એ મોટો પંજો એને હલાવે છે બરાબર, ફેલાવે છે, અને એ પણ કેવો પંજો? મજબૂત અને તીક્ષ્ણ નખોવાળો, અને મજબૂત પંજો એ પોતે અહીંયા ફેલાવે છે બરાબર. હી શોડ હિઝ ટીથ એન્ડ ગ્રોલ, એ પોતાના દાંત દેખાડે છે અને ઘુરક્યું કરે છે એટલે કે ડરાવવાનો પ્રયત્ન કરે આ બધી ભાષામાં, મારો જો પેલા પંજો જો તું એના નાક બગજો તીક્ષ્ણ બરાબર, અને પોતે ઘુરક્યું કરે એની સામે. પરંતુ ધ મધર્સનો લેપર લુક એટ હિમ ફોર અ સેકન્ડ, માતા ચિતાએ હે એની સામે ખાલી એક ક્ષણ માટે જોયું અને સ્નેલ્ડ એન્ડ વિથ એ લીપ ટ્રોક ડાઉન ધેટ બ્લેક મોન્સ્ટર, અને પછી એક ક્ષણ જોઈને તરત ત્રાળ પાડી અને સીધો જ એના ઉપર હે કૂદી પડી, આપણી ભાષામાં સીધો જ હુમલો કરી નાખ્યો, અને એ મોટા રાક્ષસને બ્લેક બરાબર મોન્સ્ટર એ કાળા રાક્ષસને વિશાળકાયમાં વિશાળકાય પ્રાણી માટે મોન્સ્ટર શબ્દ વપરાય, રાક્ષસ માટે શબ્દ વપરાય બરાબર, તો વિશાળકાય પ્રાણી હે રાક્ષસ એને એક જ છે
એ કૂદ કે હેકા જેને પોતાના હે પ્રહારથી હે એને અહીંયા ક્નોક ડાઉન પાડી દીધો, આપણી ભાષામાં પાડી દેવું બરાબર. ધ વોલ વેલી ઇકોડ વિથ ધ સાઉન્ડ ઓફ ધેર ફાઇટ, આખી ખાણ હે એ એમના જે યુદ્ધ હે એની ત્રાળોથી હે એના અવાજથી હે એ પડઘા પાડતી હતી બરાબર. ધ સ્નો લેપર્ડ વો સ્વિફ્ટ, બર્ફીલો જે ચિત્તો હતો એ બહુ જ ઝડપી હતો. એ જમ્પ અબાઉટ ફ્રોમ વન સાઈડ ટુ સાઈડ ટીયરિંગ અવે બિગ પીસીસ ઓફ બ્લેક ફરી સ્કીન ઓફ ધ બિયર, જે શું કરતું હતું તો કે એક બાજુથી બીજી બાજુ એ કૂદકો લગાવીને જાય અને દરેક વખતે એના ઉપર પ્રહાર કરીને રીછના હે એ જે રૂવાટી હે વીછની એ પોતાના પ્રહારથી ખેંચી કાઢતી હતી. એટલે સીધી ભાષામાં રીછ આયા હે ત્રાળ પાડે હે ત્યાં તો અહીંથી બર્ફીલો ચિત્તો એના ઉપર હુમલો કરીને ઓલી બાજુ વળી એના ઉપર હુમલો કરીને આ બાજુ આવતી રહે. આમ એ પોતાની પ્રોસેસ એ જાળવી રાખે આખી આખી અને એ પ્રોસેસ દરમિયાન એ રીછના હે એ ઘણી બધી રૂવાટી હે બરાબર એના ટુકડા મોટા મોટા ટુકડા હે એ એને ખેંચી કાઢે હે પોતાના પ્રહારથી હે. ધ બુલકી એન્ડ સ્લો બિયર ફેલ ટુ ઇન્જર ઇઝ એનિમી, અને આ જે કદાવર હે એટલે મોટું હે અને સાથે સાથે કેવું તો કે એકદમ સ્લો ધીમું એવું આ જે રી છે એ પોતાના શત્રુને હે ઇન્જર બરાબર એટલે કે નુકસાન પહોંચાડવામાં હે એ ફેલ એટલે કે એમાં પોતે હે અહીંયા નિષ્ફળ નીવડે હે. ધ ફાઇટ લાસ્ટેડ ફોર અબાઉટ 10 મિનિટ્સ, અંતે હે આ જે યુદ્ધ હે એ 10 મિનિટ સુધી હે એ ટૈકું એટલે કે 10 મિનિટ સુધી આ યુદ્ધ ચાલ્યું. અને ત્યાર પછી તો ધ બિયર વોઝ બ્લીડિંગ હિયર એન્ડ ધેર, રીછને હે અહીંયાથી ને ત્યાંથી ને બરાબર લોહી લોહી લુહાણ હે એ પોતે થઈ જાય, લોહી નીકળતું હતું. વેન એવર ધ લેપર્ડ એટેક, જ્યારે પણ હે એ માદા ચિત્તા હે એ એટેક એના ઉપર હુમલો કરે, ધ બિયર લિફ્ટેડ હિઝ હ્યુજ પાઉન્સ, ત્યારે આ રીછ છે એ પોતાનો ખાલી વિશાળ કંઈ પંજો હે એ ઊંચો કરે ટુ કવર હિઝ ફેસ, પોતાના મોઢાને ઢાંકવા માટે. ધ બિયર વોઝ નાવ ટ્રાઇંગ ટુ એસ્કેપ ટુ સેવ હિઝ લાઈફ, અને હવે તો રીછ પોતાની જાન બચાવવા પોતાને બચાવવા માટે હે બરાબર એ ભાગી રહ્યું હતું, એસ્કેપ ભાગવું. તે બોથ મૂવ ફર્ધર એન્ડ ફર્ધર, તે બંને હે એ આગળ ને આગળ આગળ ને આગળ હે એ ચાલતા ગયા. ક્યાં સુધી? ટીલ ધે ડિસઅપિયર રાઉન્ડ ધ હ્યુજ માઉન્ટેન, એક વિશાળ પર્વતની હે એ પાછળ જ્યાં સુધી પોતે ન જતા રહ્યા ત્યાં સુધી તે પોતે આગળ ને આગળ એ બંને વધતા રહ્યા. હવે તો આઈ કુડ નોટ સી ધેમ ફોર એ વાઇલ, થોડાક સમય સુધી તો મેં એને હું એને જોઈ શકો નહીં કે ભાઈ ક્યાં હે એ ગયા. બટ આઈ કુડ હિયર ધ ગ્રોલ્સ એન્ડ સ્નાર્સ, હું એમના ઘુરકિયા હે એમની ત્રાળ હે, સ્નાર્સ એટલે તાળ બરાબર, ગ્રોલ્સ એટલે ઘુરક્યું, હું એમના ઘુરક્યા અને ત્રાળને હે એ સાંભળી શકતો હતો બરાબર. ધેન ધ વેલી વોઝ કામ એન્ડ ક્વાઇટ વન્સ અગેન, અને ત્યાર પછી તો ફરીથી આખી જે વેલી ખીણ હે એકદમ શાંત અને ક્વાઇટ પોતે ચૂપ હે અહીંયા થઈ જાય હે. ધ મધર રીઅપિયર એન્ડ રેન અપ ટુ હર કપ્સ, માતા હે દોડતી આવે હે પોતાના બચાવ પાસે. સી સ્મેલ્ટ એન્ડ લીક ધેમ ઓવર એન્ડ ઓવર અગેઇન ટુ મેક શ્યોર, એમને વારંવાર હે એ પોતે અહીંયા ચાટતી હોય ફરી ફરીને. ધ મધર રીઅપિયર એન્ડ રેન અપ ટુ હર કપ્સ, માતા હે ફરી પાછી દેખાય અને પોતાના બચાવ પાસે હે એ પોતે દોડીને જતી રહે. સી સ્મેલ્ટ એન્ડ લીક ધેમ ઓવર એન્ડ ઓવર અગેઇન, એ એમને હે ચાટતી રહે ફરી ફરીથી, શેના માટે? ટુ મેક શ્યોર, એ ખાતરી કરવા માટે કે ધેટ ધે વેર નોટ હર્ટ બાય ધ બિયર, કે તેઓ હે રીછથી કોઈ પણ રીતે જખમી થયેલા નથી. ધ થ્રી ધેન, ત્યાર પછી તો એ ત્રણેય ક્લાઇમ્બ અપ ધ માઉન્ટેન એન્ડ ડિસઅપિયર, બરાબર પર્વતે એના ઉપર ચડી જાય છે અને ડિસઅપિયર અદૃશ્ય થઈ જાય છે. યુ મસ્ટ હેવ ફેલ્ટ વેરી રિલીવડ, સે નીલમ, તમને તો ખરેખર એ રાહતનો અનુભવ થયો છે બરાબર. નીલમે તરત જ આ રીતના પૂછ્યું. ક્વાઇટ આઈ સ્ટેડ ઇન ધ પોઝિશન ફોર સમ મોર ટાઈમ, હા કદાચ હું એ જ સ્થિતિમાં હે એ થોડાક વધુ સમય સુધી રહ્યો. એન્ડ વોચ ધ ફેમિલી ડિસઅપિયરિંગ ઇન ધ વુડ્સ, અને જંગલોમાં હે એ ફેમિલી એટલે કે એ કુટુંબને હે એ મેં અદૃશ્ય થતા હે જોયું, કે જે વેવિંગ ધેર ટેલ્સ પોતાની પૂંછડી હે એ હલાવતા જાય હે. આઈ ઓલ્સો વેવ્ડ માય હેન્ડ એન્ડ સેડ ગુડ બાય, મેં પણ મારો હાથ હે એ આ રીતના હલાવ્યો અને કીધું કે આવજો ગુડ બાય. બટ વોટ હેપન ટુ ધ બિયર, પણ પહેલાં રીછને શું થયું હતું? આસ અર્જુન ઈગરલી,
આતુરતાપૂર્વક એ અર્જુન આ પૂછે કે એને શું થયું હતું, ત્યારે જે જવાબ હે બરાબર એ એમ કહે કે ભાઈ ગોડ નોઝ, ભગવાન જાણે, ઓલ આઈ નો ઇઝ ધેટ, મને જેટલી ખબર હે એ દ્રષ્ટિએ કમિંગ ઓફ બિયર વોઝ બ્લેસિંગ ફોર મી, રીચનું જે આવવું હે એ મારા માટે બ્લેસિંગ આશીર્વાદ સમાન નીવડ્યું, એ મારા માટે આશીર્વાદરૂપ બન્યું, બિકોઝ કારણ કે ઇટ રિયલી સેવ્ડ મી, એણે ખરેખર એ મને બચાવી લીધો, આઈ થેન્ક ગોડ ફોર સેવિંગ ધ કપ્સ એન્ડ મી ટુ, અને હું ખરેખર આભાર માનું છું કોનો, તો કે ભગવાનનો, કે જેણે મને અને રીચ અને બંનેને હે એ બચાવી લીધા. તો ખરેખર આ જે વાર્તા હે ઓર વન્ય રક્ષક, એના માધ્યમ થકી આપણે જે સમજવાનું આ જ છે કે કઈ રીતના હે એ સેવિંગ બચાવવાની જે પ્રયુક્તિ હે એ અહીંયા થાય છે. બરાબર, ખરેખર બચી જાય એ બહુ મોટી વાત છે, પણ એ પ્રયુક્તિના આધારે કે બચાવવાની યુક્તિના આધારે હે એ ખરેખર કોની બચાવ પ્રયુક્તિ થઈ, તો ખરેખર અહીંયા હે એ અલીભાઈની હે બચાવવાની પ્રયુક્તિ થઈ. રીચ આવ્યું એ ખરેખર એમના માટે આશીર્વાદરૂપ નીવડ્યું. બરાબર, એટલે આખી આખી ઘટના જે બની વાર્તાની અંદર એ આપણને ખબર પડી કે ભાઈ શું થાય, તો કે રીચના આવવાથી હે એ માદા ચિત્તનું ધ્યાન સીધું રીચ તરફ ડાયવર્ટ થઈ જાય, અને એ બે એકબીજાની સાથે એ ઝઘડે છે, અને એકબીજાના ઝઘડવામાં હે અહીંયા જે અલીભાઈ હે એ પોતે અહીંયા હે બચી જાય, એનું અહીંયા હે રક્ષણ થઈ જાય, અને ખરેખર એ એમના માટે ભગવાન તરફનો આશીર્વાદ એ એમ પોતે અહીંયા માને છે. તો આ રીતના આપણે હે એ પાઠમાં જોયું કે ભાઈ વન્ય રક્ષક ઓર વાઇલ્ડ સેવિયર, જેમાં આપણને ખબર પડી કે ભાઈ બચાવવાને જો હોય તો ભગવાન આપણને કોઈ પણ સંજોગોમાં હે બચાવી શકે. બરાબર, અને જો આપણે બચવાના ન હોય તો આપણે કોઈ પણ પ્રયત્ન કરી લઈ કાંઈ જ થઈ શકે નહીં. બરાબર, તો આ રીતના વિદ્યાર્થી મિત્રો આપણે પહેલા યુનિટનું રીડ ટુ ધ વાઇલ્ડ સેવિયર એ અહીંયા આપણે હે આજે પૂરું કરશું. તમને જો આમાં કોઈ પ્રશ્ન હોય તો તમે ઓનલાઈનના માધ્યમથી ચોક્કસ એ મને પ્રશ્ન પૂછી શકો છો. નમસ્કાર.